एवासन्तने नामो शीष। ભુજ મંદિરના છઠ્ઠા મહંત સ્વામી છે સદગુરુ સ્વામી ભક્તિ પ્રિય દાસજી સ્વામી. એના જીવન ચરિત્ર વિશે આજે આપણે શ્રવણ કરશું. એમનો જન્મ ભુજની બાજુમાં જ આવેલું સુખપર ગામ એ ગામની અંદર થયેલો હતો. એ સુખપર ગામ છે એ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જ વસેલું છે અને એ ગામનું નામ પણ ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. અને જેવું એ ગામનું નામ છે ને સુખપર, તો એવી જ રીતે એ નામના આધારે ગામની અંદર હરેક મનુષ્યો અતિશય સર્વ રીતે સુખી હતા. અને એ ગામની અંદર લેવા પટેલ જ્ઞાતિની અંદર આ સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામીનો જન્મ થયેલો. એમના પિતાનું નામ હતું દેવજીભાઈ વેકરિયા અને એ પણ મહારાજના એટલે કે ભગવાન સ્વામિનારાયણના પરમ એકાંતિક ભક્ત હતા. એ સ્વામીના પિતા જે દેવજીભાઈ વેકરિયા, એમના જીવનનો પણ એક અદ્ભુત પ્રસંગ છે. એમનો નિયમ હતો કે દર એકાદશીના દિવસે ભુજ નગર નિવાસી ભગવાન શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા માટે ભુજ જવું. તો એક વખત એકાદશીના દિવસે એ ભુજ દર્શન કરવા માટે આવેલા અને એ વખતે ભગવાન રાધાકૃષ્ણ દેવની આગળ એ હાથ જોડીને દર્શન કરતા હતા. તો કોઈક ભક્તએ રાધિકાજી એટલે કે માતાજીને માટે સાડી અર્પણ કરેલી, તો એ સાડી પૂજારીએ માતાજીને હાથની અંદર અર્પણ કરેલી. બીજી સાડી તો ધારણ કરેલી હતી પણ એક સારી એવી સાડી એક હાથની અંદર માતાજીને અર્પણ કરેલી હતી. એ સાડીને જોઈ અને આ દેવજીભાઈ વેકરિયા એમના મનની અંદર સંકલ્પ થયો કે આ સાડી તો બહુ સારી છે, આ સાડી જો માતાજી ધારણ કરીને દર્શન આપે ને તો આ સાડીમાં માતાજી બહુ સુંદર શોભે, રૂડા લાગે, એમ આવો ભાવ થયો ને. એટલે તરત જો માતાજી બોલ્યા, સાક્ષાત સ્વરૂપે રાધિકાજી બોલ્યા અને દેવજી ભગતને કીધું, દેવજી ભગત એ કે આવી સાડી તો આ ભુજ શહેરમાં દુકાને ઘણી બધી મળે છે, તમે મારા માટે એક લઈ આવો તો હું ધારણ કરીને તમને દર્શન આપું ને પછી તમે જુઓ કે હું કેવી શોભું છું એમ. એટલે તરત જ દેવજી ભગતને તો ભાવ થઈ ગયો, માતાજી મારી પાસે સામેથી સાડી માંગી. એટલે તરત જ સીધા ગયા શહેરમાં અને દુકાને જઈને સારામાં સારી સાડી માતાજી પાસે લઈ આવ્યા અને બારે એવો દરવાજાની બારે ઊભા છે અને બારેથી જ એમણે માતાજીને કીધું કે લ્યો માતાજી, રાધિકાજી હું તમારા માટે સાડી લઈ આવ્યો. એટલે પછી તરત જ હાથ લાંબો કર્યો અને સામેથી સિંહાસન ઉપરથી રાધિકાજી ઉતરી અને હાથો હાથ દેવજી ભાઈના હાથમાંથી સાડી સ્વીકારી રાધિકાજી. અને માતાજી તો પોતે દેવી છે, સમર્થ છે, તરત જ એ સાડી ધારણ કરી અને ભક્તને દર્શન આપ્યા. અને હાથવાથ સાડી લીધીને એટલી વારના દર્શન ત્યાં કને ઊભેલા ઘણા બધા હરિભક્તોને થયા અને એમને બહુ મોટું આશ્ચર્ય થયું છે. તો એ દેવજીભાઈ વેકરિયા આવા પોતે એક સ્થિતિવાળા હતા અને એમને ત્યાં કને આપણા ભુજ મંદિરના છઠ્ઠા મહંત સદગુરુ પુરાણી સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામીનો પુત્ર રૂપે જન્મ થયેલો છે. સ્વામીનું બાળપણનું નામ હતું લાલજી અને બાળપણની અંદર જ માતા પિતાએ એમની સત્સંગની બળભરી વાતો બધી કરીને એમનામાં ખૂબ સારા સત્સંગના સંસ્કાર રેડ્યા અને ધીરે ધીરે એ લાલજી છે એ મોટા થતા ગયા છે અને ભુજ મંદિરના મહાસમર્થ સંત સદગુરુ સ્વામી મહાપુરુષ દાસજી સ્વામી કે જેનું જીવનચરિત્ર આપણે પાછલા દિવસોમાં શ્રવણ કર્યું, તો એ મહાપુરુષ દાસજીનો સમાગમ થયો એની સાથે બેઠ ઉઠ અને એની જ વાતો સાંભળી તો વૈરાગ્યવાન સંત હતા એની વાતોનો પ્રભાવ એવો પડ્યો કે લાલજીના હૃદયની અંદર વૈરાગ્ય જાગ્યો, સંસાર અસાર થઈ ગયો અને બસ સંતને માર્ગે ચાલી અને ભગવાન ભજવાની એને ઈચ્છા થઈ છે. એટલે એણે નક્કી કર્યું કે હવે તો હું સંત બની ભગવાન શ્રી નરનારાયણ દેવ સંત અને સત્સંગની સેવામાં જ મારું જીવન છે એ સમર્પિત કરી દઉં એમ વિચાર કરીને આવ્યા છે એ ભુજ મંદિરે. અને ભુજ મંદિરમાં આવીને ખૂબ ખંત અને ભાવથી ભગવાનની સંતોની સેવા કરવા લાગ્યા છે અને એમની પરીક્ષા પણ સંતોએ બહુ કર્યો. હા, સંત થવા માટે આમ હોંશ થઈને ચાલો નીકળી પડ્યા ને જઈને એ અમે બધા વાટ જ જોવે રહે કે આવો ને અમે તમને રંગી નાખીએ એવું ન હોય. એની મુમુક્ષુતા કેવી છે, એને સાધુ થવાનો કેટલો ખપ છે, એને કેવો વૈરાગ્ય છે અને બહુ કપરી કસોટી થતી હોય છે ત્યારે સંતો એની ખૂબ પરીક્ષા કરી પણ બધી પરીક્ષામાં અડીખમ રહ્યા અને ઉત્તીર્ણ થયા અને સંતોએ એની આટલી બધી મુમુક્ષુતા અને સાધુ થવાની ઈચ્છા જાણી અને સંતોએ નક્કી કર્યું કે હવે આને આપણે સંત કરવા. ત્યારે
ઘરે એમને મોકલ્યા છે કે માતા પિતાની તમે રજા લઈ આવો, તો માતા પિતા તરફથી પણ એને પ્રેમથી રજા મળી છે. ત્યારે સંવત 1952 ઈસવીસનની દ્રષ્ટિ 1895માં અમદાવાદ પીઠાધિપતિ આચાર્ય મહારાજની અનુમતિથી એમને સંત દીક્ષા અપાઈ. ત્યારે એ લાલજીમાંથી સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી એવું નામ ધારણ કરી અને સદગુરુ સ્વામી કૃષ્ણચરણ દાસજી સ્વામીના શિષ્ય બનીને એક કાયમી સાધુ બનીને રહ્યા છે. આવી રીતે એ સંત થયા છે. અને સ્વામીને સત્સંગ, ભજન અને સાધુતા બહુ જબરી હતી જીવનમાં, એટલે એનો પ્રભાવ પડતો, સત્સંગની અંદર એક અનેરો પ્રભાવ હતો. એટલે સ્વામી ખાસ સત્સંગની અંદર ધીરે ધીરે પછી ખૂબ નામાંકિત થયા છે. અને ભગવાન નરનારાયણ દેવનું બળ રાખી અને સેવા કરવી, કથા વાર્તા કરવી, એની અંદર એમને બહુ ઉત્સાહ હતો. પરમ ઉત્સાહી સંત હતા એ. અને સત્સંગની અંદર વિચરણ કરવું, એમાં ખાસ હરિભક્તોને મળવું, એની સાર સંભાળ લેવી, એ સ્વામીને બહુ રુચિ. એટલે અવારનવાર ગામડે વિચરણ કરવા માટે નીકળતા, હરિભક્તોને સત્સંગ કરાવી અને ધર્મ નિયમમાં બળિયા કરતા, ભુજનગર નિવાસી ભગવાન શ્રી નરનારાયણ દેવને વિશે નિષ્ઠાવાન કરતા અને ભગવાન સ્વામિનારાયણનો ભજન કરવાનો ઉપદેશ આપતા. આ રીતે અનેક ગામડાઓમાં ફરી અને એ સંતે હરિભક્તોને સુખિયા કર્યા છે. અને પોતે એ વચન સિદ્ધ હતા કે કોઈને કંઈ વચન આપે ને તો એ વચન ભગવાન એનું પરિપૂર્ણ કરતા, આવા એ વચન સિદ્ધ સંત હતા. તો આવા સંતને જોઈ અને જે તે સમયના મહંત સદગુરુ સ્વામી મહાપુરુષ દાસજી સ્વામીએ ઈસવીસન 1924 સંવત 1981 મહાવદ સાતમના દિવસે ભુજ નરનારાયણ દેવના મહંત પદે એમની નિમણૂક કરી છે. અને એ જ્યારે મહંત થયા ત્યારે પછી બીજા બધાએ મતપંથીઓ છે, જેમ આગલા મહંત સ્વામી હતા એને પણ પદ ભ્રષ્ટ કરવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, જે આપણે ગઈકાલે પણ શ્રવણ કર્યું હતું. તો જ્યારે જ્યારે નવા મહંત આવે ને ત્યારે બીજા બધા લાગ્યા હોય, લાગ જોઈને બેઠા હોય, એ બધાને ખૂબ ઉત્પાત કર્યો. અને બીજા પક્ષના માણસોએ ભુજ નરનાળ દેવના કોઠારને સીલ કરી દેવા સુધીનો પણ કાવતરું ઘડ્યું છે, કાવા દાવા કર્યા, ઘણા બધા પ્રયત્ન કર્યા છે. પણ એવા સમયની અંદર પણ આ સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામીએ ખૂબ શાંતિ રાખી છે અને બધી રીતે દેવના પક્ષમાં રહી અને ભુજ નરનાળ દેવના કોઠારને આંચ આવવા દીધી નહોતી. અને એ વખતે એમની સાથે સદગુરુ સ્વામી યોગેશ્વર દાસજી અને સદગુરુ સ્વામી રાધા મનોહર દાસજી સ્વામી છે એ પણ ઉપસ્થિત હતા. અને આ ભુજ મંદિરના કોઠારને સીલ લગાવવાનો પ્રસંગ છે એ આખો બહુ વિસ્તૃત છે. અને આપણે કોક દીજે ભુજ મંદિરના ઇતિહાસ તરફ નજર કરશું ત્યારે એમાં ચોક્કસ આપણે એ વાતને લેશું. અત્યારે ખાલી એટલી વાત અહીંયાથી આપણે લઈએ છીએ કે એક વખત આવો જબરો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ભુજ મંદિરના કોઠારને સીલ કરી દેવાનું. અને આખી કચેરીમાંથી, રાજદરબારેથી માણસો આવ્યા હતા અને સીલ કરવાનું જ હતું. પણ આ મહંત સ્વામી, એમાં એક ખાસ સદગુરુ સ્વામી રાધા મનોહર દાસજી સ્વામી, એ બહુ પાવરધા સંત હતા, એકદમ સુરવીર. અને એમણે જે એ વખતે સુરવીરતા દાખવી એ બહુ વર્ણનીય અને ઇતિહાસની અંદર આપણે સાંભળવા જેવા પ્રસંગો છે. પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જેથી આપણે ભુજ મંદિરનું વર્ણન કરશું ત્યારે એ વાતોને આપણે ચોક્કસ વાગોળશું. અત્યારે સ્વામીના જીવનચરિત્રમાં આપણે આગળ જોઈ તો પૂજ્ય ભક્તિપ્રિય દાસજી સ્વામી ઘણા બધા હરિભક્તોને વિદેશ જવા માટે પ્રેરણા આપી અને મંદિરમાંથી એને ટિકિટ અને ટીમણની સહાયતા પણ કરી અને વિદેશ જઈ અને સત્સંગ નિયમ પાળજો, દેવને વિશે નિષ્ઠાવાન થઈને રહેજો, આવી રીતે આજ્ઞા કરીને વિદેશ પણ મૂકેલા છે. સ્વામીના જીવનના ઘણા બધા અદ્ભુત ચમત્કારના પ્રસંગો પણ છે. એમાં એક વખત સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી સત્સંગ વિચરણ માટે અંજાર તાલુકાના સિનોગ્રા ગામે ગયેલા. અને એ વખતે એ વર્ષે વરસાદ નહોતો થયો અને સમયનો મોકો જોઈને એક કોક જ્યોતિષી એ ગામમાં આવ્યા અને એણે આમ ભવિષ્ય બાખ્યું કે આ વર્ષે પણ વરસાદ પડશે નહીં. એટલે ગામના માણસો બહુ દુઃખી થયા. અને એ વખતે ડાયાભાઈ મિસ્ત્રી અને મેપાભાઈ આ બંને હરિભક્તો મંદિરે સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે જ્યોતિષી આમ કહ્યું છે. અને માણસો બહુ એ વાત સાંભળીને ચિંતા કરે છે, દુઃખી થાય છે, માટે તમે કંઈક કરો. અને એ વખતે ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી અને એ વખતે એમ કહ્યું
કે આજથી ત્રીજા દિવસે સાંજે 5 વાગે જોરદાર વરસાદ થશે. સ્વામી આમ વચન આપી દીધું. હરિભક્તો તો ઘરે ગયા. ધીરે ધીરે 2 દિવસો પસાર થઈ ગયા અને એ 2 દિવસ દરમિયાન અતિશય પવન વાયો કે આકાશની અંદર એક સિંગલ વાદળું પણ જોવા મળે નહીં. અને આવી રીતે 2 દિવસ પસાર થયા. માણસોને ચિંતા વધી ગઈ અને બહુ દુઃખી થવા લાગ્યા. ઓલો જ્યોતિષી જોરમાં આવી ગયો, કારણ કે એની વાત સાચી થતી હોય એવું સાબિત થતો હતો એમ. પણ ધીરે ધીરે કરતાં 3જો દિવસ જ્યારે થયો અને 3જા દિવસના બરાબર સાંજના 4 કે 4:30 વાગવાનો સમય થયો ને અચાનક જ આખું વાતાવરણ બદલી ગયું કે જોત જોતાની અંદર આકાશની અંદર એકદમ વાદળો છવાઈ ગયા. એ વાદળોની વચ્ચે વીજળીઓ ચમકવા લાગી અને મોરલા ગહેકવા લાગ્યા. ધરતી આખી ધમધમવા લાગી ને આકાશમાંથી રૂમઝૂમ રૂમઝૂમ વરસાદ ચાલુ થયો અને પછી તો મુશળધાર વરસાદ વરસ્યો. અને સ્વામીનું વચન છે એ સિદ્ધ થયું અને ઓલો જે જ્યોતિષી હતો ને એ માન ભંગ થયો અને પછી એ ચાલ્યો ગયો છે. તો આવા એ વચન સિદ્ધ સંત પુરુષ હતા કે એણે કીધું કે આજથી 3જે દિવસે સાંજે 5 વાગ્યાના સમયે વરસાદ થશે. તો કોઈ એવા એંધાણ નહોતા કે વરસાદ થાય, પણ છતાંય ભગવાનને એનું વચન સિદ્ધ કરવા માટે વરસાદ વરસાવ્યો અને એ ગામના માણસોને બધાને સુખ થયો છે. તો આવી રીતે સ્વામી હરિભક્તોના દુઃખ ટાળતા, હરિભક્તોની પ્રાર્થનાને સાંભળી અને સ્વામી સહાયતા કરતા એવા એ સમર્થ સંત હતા. એક વખત સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી કોડકી ગામ, ભુજની બાજુમાં જ કોડકી ગામ છે, એના કોડકી ગામમાં 2 વિભાગ છે, એક ભવાનીપુર અને એક કોડકી. તો ભવાનીપુરની અંદર ભાઈઓનું મંદિર છે. ભાઈઓના મંદિરની પશ્ચિમ બાજુ એક ઝાડમાંથી આમ કડાકાનો અવાજ આવતો, આમ અચાનક ભયંકર કડાકા થાય ને એવો અવાજ આવે. એટલે મંદિરના પૂજારી હતા જેસા બાપા. જેસા બાપાએ સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે આમાં થાય છે, એટલે અમને કંઈક આમાં શંકા જેવું છે, તો તમે કંઈક કરો. એટલે સ્વામી તરત જ આવ્યા છે ઝાડ નીચે અને સ્વામિનારાયણ મહામંત્રના ઉચ્ચારણ સાથે ભુજનગર નિવાસી ભગવાન શ્રી નરનારાયણદેવની પ્રસાદીનું પાણી ઝાડ ઉપર છાંટ્યું અને સ્વામીએ કીધું કે હવે શાંત થઈ જા. તો એ દિવસ અને આજ દિવસ સુધી એના પછી ક્યારે એ ઝાડમાંથી કોઈ પણ પ્રકારના કડાકાનો અવાજ આવ્યો નથી. શાંતિ થઈ ગઈ, બધું એકદમ શમી ગયું. તો આવા એ સમર્થ સંત હતા કે પ્રકૃતિની પણ એ બદલાવી શકે, ફેરવી શકે. એકવાર ભુજ મંદિરની અંદર બળતણની જરૂર પડી. આ એક પ્રસંગ છે ને, આમ અફલાતુન છે એમ કે સ્વામી કેવા સમર્થ હતા એ આ પ્રસંગમાંથી તમે સાંભળજો. કે એક વખત ભુજ મંદિરની અંદર બળતણ માટે લાકડાની જરૂર હતી, એટલે સ્વામી સુખપર ગામના હરિભક્તો હતા એના સુધી સમાચાર પહોંચાડ્યો કે તમે ગાડા, માણસો અને બળતણ કાપવા માટે જે કંઈ ઓજારો ખપે, હથિયાર, એ બધા સાધનો લઈ અને સુખપરની બાજુમાં જે રખાલ છે એ રખાલમાં તમે બધા આવો. એટલે હરિભક્તો પછી ગાડા જોડી માણસોને લઈ અને સેવા માટે ગયા. તો કેટલા ગાડા હતા? 50 ગાડા. કેટલા? 50 ગાડા અને એક એક ગાડા ઉપર 4-4 માણસો, એટલે 200 માણસ. 50 ગાડા અને 200 માણસો એ બધા ઓજાર લઈ અને સેવા માટે રખાલમાં પહોંચ્યા. અને આ બાજુ ભુજથી સ્વામી છે એ બધાએ માટે ટીમણ માટે 4 શેર સુખડી, કેટલી? 4 શેર સુખડી અને 10-15 મરચાં એક દળિયામાં લઈ અને સ્વામી પણ રખાલમાં આવ્યા છે. અને સ્વામીના કહેવા પ્રમાણે હરિભક્તો બધા બળતણની સેવા કરવા લાગ્યા અને એ બપોર થતા તો કેટલું બધું બળતણ ભેગું કરી લીધું. બપોરથી બધા થાક્યા અને ભૂખ્યા પણ થયા. બપોરનો સમય થયો એટલે જે આગેવાન હરિભગત હતા ને એણે એમ જોયું, તપાસ કરી કે સ્વામી કંઈ જમવા માટેની વ્યવસ્થા કરી આવ્યા છે કે શું છે. જોયું તો એને ખબર પડી કે 4 શેર સુખડી લઈ આવ્યા સ્વામી. કેટલી? 1 માટલામાં 4 શેર સુખડી અને 15 જેટલા મરચાં. એટલે હરિભગતના મનમાં સંકલ્પ થયો, અરે રે, સ્વામી અમને કીધું કે સેવા કરવા માટે આવો ને અમે આટલા બધા આવ્યા ને સ્વામી આટલું જ લઈ આવ્યા, હવે આમાંથી 200 માણસ જમશે કેમ? આવો એ ભગતના મનમાં સંકલ્પ થયો અને એ સંકલ્પ છે ને સદગુરુ ભક્તિપ્રિય દાસજી સ્વામી જાણી ગયા. અને સ્વામીએ તરત જ એ હરિભગતને કીધું કે તમે ચિંતા ન કરો, તમે બધા પંગતમાં બેસો, 200 એ 200 જણા. એટલે ભાઈઓ ભાઈઓના વિભાગમાં, બહેનો બહેનોના વિભાગમાં, સૌ પોતપોતાના વિભાગની અંદર પંગતમાં બેઠા. સ્વામીએ કીધું આજે અમે અમારા હાથે તમને બધાને જમાડશું. એટલે સ્વામી પછી હરિભક્તોની પંગતની અંદર પીરસ્યું. 4 શેર સુખડી હતી, 4 શેર એટલે કંઈ જ ના કહેવાય એમ.
તો ચાર શેર સુખડી અને 15 જેટલા મરચાં બધાને સ્વામી એક એક બબે મરચાં આપ્યા, બધાને સુખડી આપી અને બધાએ હરિભક્તોની પંગતમાં પીરસાઈ રહ્યો. પછી સ્વામી એક આગેવાન હરિભગતને કીધું કે આ તમે બહેનોના પંગતમાં પીરસી દો. ને બહેનોની પંગતમાં પણ સુખડીને મરચાં પીરસાણ બધાએ જમી રહ્યા અને તોય એ માટલીની અંદર 4 કે 5 સંતો જમે એટલી સુખડી અને 4-5 મરચાં બચ્યા. આ બધાને નજરો નજર જોયો તો કેવા એ સામર્થ્યવાન સંત હશે, કેવા પ્રતાપી હશે કે 4-5 શેર સુખડીમાંથી 200 માણસને જમાડ્યા તો એ છેલ્લી બાકી 4-5 સંતો જમે એટલી સુખડી અને 4-5 મરચાં છે એ બચ્યા. અર્થાત કે એ સંતના સ્પર્શથી એ પાત્ર છે ને એ અક્ષય પાત્ર બની ગયો એવા એ સ્વામી પ્રતાપી હતા. તો આ રીતે ભક્તપ્રિય સ્વામીના અનેક એવા ચમત્કાર ભર્યા પ્રસંગો છે. એકવાર સ્વામી સત્સંગ વિચરણમાં માનકુવાથી ફોટડી બાજુ જતા હતા તો રસ્તામાં એક હરિભગતની વાડી આવી તો એ વાડીની અંદર ઘણા વર્ષોથી એક કોઈક વાસનિક જીવ કાળા સર્પના રૂપમાં ત્યાં કને પડ્યો હતો. એટલે સ્વામી આવ્યા એટલે હરિભક્તોએ સ્વામીને વાત કરી કે સ્વામી આ એક નાગ અહીંયા કને રહે છે ને તો અમને અવર જવરમાં કામ કરવામાં સતત ભય રહ્યા કરે, એમ ડરતા ડરતા અમે આ બધું મંદિર વાડીમાં કામકાજ કરીએ છીએ તો તમે કંઈક કરો તો સારું. એટલે સ્વામી તરત જ નાગની પાસે આવ્યા, સાપની પાસે, ને સ્વામી પોતે પોતાના હાથે ધૂળની મુઠ્ઠી ભરી અને એની રજ છે ને એ ઉડાડી સાપ ઉપર અને સાપને કીધું કે આમને આમ કેટલા દિવસ હેરણ કરવું છે, ધામમાં નથી જવું, હવે ધામમાં જા ધામમાં, એમ એમ સ્વામી કીધું ને એટલે તરત જ એ સાપ કાળો નાગ ઉત્તર દિશા બાજુ ચાલ્યો ગયો. અને પછી હરિભક્તોએ કીધું કે એના પછી ક્યારેય નાગ ત્યાં કને જોવામાં આવ્યો નહોતો. તો આવી રીતે હરિભક્તોને આવા કાળોતરા નાગના ભય થકી પણ સ્વામી મુક્ત કરેલા છે. એટલે જ્યારે જ્યારે હરિભક્તોને કાંઈ દુઃખ આવી પડતું તો હરિભક્તો તરત જ દોડી અને આ મહંત સ્વામીને શરણે આવતા અને સ્વામીને પ્રાર્થના કરતા, એટલે સ્વામી હરિભક્તોના સંકટને દૂર કરતા એવા એ પોતે સમર્થ હતા. અને પોતે સત્સંગમાં એટલું બધું વિચરણ કર્યું હતું તો એ સ્વામીના સમાગમથી મુમુક્ષુ જીવાત્માઓ મહાન સમર્થ સંતો થયેલા છે ભુજની અંદર. એમાં આ સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામીના સમાગમથી સંતો થયેલા છે એમાં સદગુરુ સ્વામી ઘનશ્યામદાસજી સ્વામી, સદગુરુ સ્વામી તદ્રુપદાસજી સ્વામી, સદગુરુ મહંત શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી, સદગુરુ સ્વામી મોરલી મનોહરદાસજી સ્વામી, આ બધાએ મહાન સમર્થ સંતો જે ભુજ મંદિરમાં થયા એ બધાએ સંતો આ સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામીના સમાગમથી એની વાતો સાંભળી અને સંસારમાં વૈરાગ્ય પામી અને સંત થયેલા. તો આવા અનેક મુશ્કેલી ભર્યા પ્રસંગોની અંદર પણ સદગુરુ ભક્તિપ્રિય દાસજી સ્વામી સ્થિર રહ્યા, અનેક ભક્તોના દુઃખને દૂર કરી સુખિયા કર્યા એવા સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી 8 વર્ષ સુધી ભુજ મંદિરની અંદર ભગવાન નરનારાયણદેવના મંદિરમાં મહંત પદે રહી અને સેવા કરી છે. અને ધામમાં ગયા એનાથી થોડાક મહિના પહેલાં જ એમણે ભુજ મંદિરના એક સમર્થ સંત સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એમને પોતાના અનુગામી મહંત પદે નિયુક્ત કરી અને થોડાક દિવસોમાં જ બધા સંતો હરિભક્તોને નિયમ ધર્મની અંદર દ્રઢ રહેવાનું, ભગવાન નરનારાયણદેવને વિશે નિષ્ઠાવાન થઈને રહેવાનું કહી અને સંવત 1988 ઈસવીસન 1931 આસોવદ કાળી ચૌદશના દિવસે આ લોકને છોડી અને સદાયને માટે ભગવાન શ્રીહરિના ધામની અંદર સિધાવ્યા છે. તો આવી સ્થિતિવાળા હતા ભુજ મંદિરના 6ઠા મહંત સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી. હાલા દર્શક મિત્રો, આ સંત જે 6ઠા મહંત સ્વામી છે સદગુરુ સ્વામી ભક્તિપ્રિય દાસજી સ્વામી એનું જીવનચરિત્ર આપણે સંક્ષિપ્તમાં થોડુંક સાંભળ્યું, જેવો ઇતિહાસમાંથી અને સંતો પાસેથી મને માહિતી મળી એ રીતે. તો એના જીવનમાંથી આપણે કયો ગુણ સ્વીકારશું, તમને જે કંઈ એક ગુણ પસંદ આવ્યો હોય એ તમારે અહીંયા કને બધા હરિભક્તોની સાથે શેર કરવાનો છે.